નમસ્કાર મિત્રો આજે આપણે એક યોજના વિશે માહિતી મેળવીશું યોજનાનું નામ છે તાટપત્રી મિત્રો તાટપત્રી મેળવવા માટે તમે બે વિભાગમાં અરજી કરી શકો છો બાગાયત વિભાગમાં અને ખેતીવાડી વિભાગમાં જો તમારે બાગાયત વિભાગમાં અરજી કરવાની હોય તો કટકનું નામ ટૂલ્સ ઇક્વિપમેન્ટ સોર્ટિંગ ટ્રેડિંગના સાધનો પીએચએમના સાધનો વજન કાંટા પેકિંગ મટિરિયલ્સ સોર્ટિંગ ટ્રેડિંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટિક ક્રેટ તેમાં અરજી કરવાની રહેશે અને ખેતીવાડી વિભાગમાં અરજી કરવાની હોય તો ઘટકનું નામ તાટપત્રી રહે છે તમારે જે વિભાગમાંથી તાટપત્રી મેળવવાની ઈચ્છા હોય તે વિભાગમાં તમે અરજી કરી શકો છો ઘટકનું નામ મિત્રો આ રીતે રહેશે બાગાયત વિભાગ માટે આ રીતે તમને જોવા મળશે અને ખેતીવાડી વિભાગ માટે આ રીતે જોવા મળશે હવે મિત્રો અરજી કર્યા બાદ જમા કરાવવાના કાગળો કે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરેલ અરજીની નકલ આઠ તથા સાત બારના ઉતારા બેંકની પાસબુકની નકલ અને આધાર કાર્ડની નકલ મિત્રો જો તમે ખેતીવાડી વિભાગમાં અરજી કરી હોય તો આ કાગળો તમારે તમારા ગામના ગ્રામ સેવકને આપવાના રહેશે અને જો તમે બાગાયત વિભાગમાં અરજી કરી હોય તો આ કાગળો તમારી જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના રહે છે સહાયનું ધોરણ મિત્રો જનરલ તથા ઓબીસીના ખેડૂતો માટે બારસો પચાસ રૂપિયા એક નંગ દીઠ પચીસો રૂપિયા બે નંગ માટે અનુસૂચિત જાતિના તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે અઢારસો પંચોતેર રૂપિયા એક નંગ દીઠ અને સાડત્રીસો પચાસ રૂપિયા બે નંગ માટે મિત્રો તમે એક અરજી પર વધુમાં વધુ બે નંગ તાટપત્રી ખરીદી શકશો તો મહત્તમ સહાય જનરલ તથા ઓબીસીના ખેડૂતો માટે પચીસો રૂપિયા અને એચસી અને એસટીના ખેડૂતો માટે સાડત્રીસો પચાસ રૂપિયા મળવાપાત્ર રહેશે હવે મિત્રો મંજૂરી મળ્યા બાદ કયા બિલો રજૂ કરવાના રહેશે મિત્રો મંજૂરી મળ્યા બાદ સાઠ દિવસની અંદર તમારે બધા બિલો રજૂ કરવાના રહેશે એક અગત્યની વસ્તુ મિત્રો કે કૃષિ વિભાગ દ્વારા નક્કી કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાની રહેશે આનો મતલબ એવો થશે મિત્રો કે તમારે તાટપત્રી એ સરકાર દ્વારા માન્ય એબીસી સેન્ટર એટલે કે એગ્રી બિઝનેસ સેન્ટર પાસેથી જ ખરીદી કરવાની રહેશે એગ્રી બિઝનેસ સેન્ટરની માહિતી તમને આઈ એ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ પરથી મળી રહે છે જ્યાં એક ઓપ્શન છે ઇનપુટ ડીલરો પર ક્લિક કરવાથી નીચે ડીલરોની માહિતી મળી રહે છે હવે બિલો તાટપત્રીનું બિલ જીએસટી સાથેનું તલાટીનો દાખલો અને લાભાર્થીનો ફોટો તાટપત્રી સાથેનો જે પોસ્ટકાર્ડ સાઈઝમાં પ્રિન્ટ કરી તેની નકલ આપવાની રહે છે આભાર મિત્રો